अमदावाद भाजप संकलन की अंतिम बैठक पूर्ण थी। स्थानिक स्वराज चूंटनी भाजपा इंचार्ज आई के जाडेजाए महत्व निवेदन आपता कहूं विधानसभा प्रमाण जे नाम आया है एनी पेनल बनाने की प्रक्रिया चाली रही है। वधु में वधु ने लोग समाज वोर्ड में समावेश थाय तेवो प्रयास पण चालू है। भाजपा नेताओं परिवार माटी टिकट मांगी छे। कुवारजी बावड़िया बहन निरांतबेन धोलियाए मांगी टिकट। मंत्री धर्मेन्द्रसिंह जाडेजा पत्नी प्रफुल्लाबा जाडेजाए टिकट मांगी छे। मधु श्रीवास्तवे पत्नी पुत्र पुत्री माटे टिकट मांगी छे। डभोईना धारासभ्य शैलेश मेहताए पुत्र ध्रुवीन माटे टिकट मांगी छे। संखेड़ाना धारासभ्य अभयसिंह तड़वीए पुत्र दिव्यांग माटे टिकट मांगी छे। ज्यारे पूर्व सांसद रामसिंह राठवाए पुत्री माटे टिकट मांगी छे। चूंटणी पहला लेववा कड़वा पटेल एक थया छे। बन्ने समाज एक थईने काम करे छे तेम नरेश पटेले जणाव्युं छे। वधुमां कह्युं के सामाजिक उत्थान एकता अने विकास माटे युवानो राजकीय क्षेत्रे आगळ आवे। आ उपरांत ऊंझा उमियाधामना उपप्रमुख प्रहलाद पटेले कह्युं के आपणे टिकिट मांगवा जवानी जरूर नथी। मां उमा अने मां खोडलना संतानो एक थाय तो आखुं गुजरात चलावी शके। મહેસાણાના ઊંઝા ઉમિયાધામમાં ચિંતન બેઠકમાં હાજરી આપ્યા બાદ નરેશ પટેલે પાટણના સંડેર ગામની મુલાકાત લીધી હતી। સંડેર ગામે 30 વીઘા જમીન પર ભવ્ય ખોડલધામ મંદિર બનાવવામાં આવશે। ઊંઝાથી પાટણ આવતા રસ્તામાં જ ઠેર ઠેર નરેશ પટેલનું સ્વાગત પણ થયું। પાટીદારોએ ભવ્ય બાઇક રેલી યોજી નરેશ પટેલનું સ્વાગત કર્યું હતું। બનાસકાંઠાના ધાનેરાથી લાખણી રોડ પર છકડા ચાલકો બેફામ બન્યા છે। વધુ રૂપિયા કમાવાની લાલચે મુસાફરોને ખીચોખીચ ભરાય છે। કલેક્ટરના જાહેરનામું છડી ચોક ઉલ્લંઘન થાય છે। કોરોના સંક્રમણ ફેલાય તે રીતે પણ મુસાફરોને લઈ જવાઈ રહ્યા છે। દેશનું બજેટ જાહેર થાય તે પહેલા જ ગૃહિણીનું બજેટ ખોરવાઈ ગયું છે। ખાદ્યતેલના ભાવમાં 30 રૂપિયા સુધી વધ્યો છે। ડબ્બાનો ભાવ 2400 ઉપર પહોંચ્યો છે। સિંગતેલ કપાસિયા પામોલીન સનફ્લાવર તેલના ભાવમાં વધારો થયો છે। છૂટક સિંગતેલના ભાવમાં 2340 રૂપિયા પર પહોંચી ગયા છે, જ્યારે કપાસિયામાં ભાવમાં 200 વધારો થયો છે। સિરામિક ઉદ્યોગમાં વપરાતા નેચરલ ગેસના ભાવમાં વધારો થયો છે। ગેસ કંપનીએ પ્રતિ ક્યુબિક મીટરના ભાવમાં 5 રૂપિયાનો વધારો કરતા 120 કરોડ રૂપિયાનો ભાર વધશે। સિરામિક ઉદ્યોગ સાથે સંકળાયેલા માલિકોને પણ મોટો ફટકો પડ્યો છે। જૂનાગઢ જિલ્લા ભાજપમાં રાજકીય ભૂકંપ આવ્યો। જિલ્લા ભાજપના મહામંત્રી નીતિન ફળદુએ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલને રાજીનામું આપ્યું છે। રાજીનામા કડવા પાટીદાર સમાજને અન્યાય થયો હોવાનો ઉલ્લેખ કર્યો છે। નીતિન ફળદુ કડવા પાટીદાર સમાજના આગેવાન છે, બાણાદર વિધાનસભા ચૂંટણી પર લડી ચૂક્યા છે। નીતિન ફળદુએ પ્રદેશ પ્રમુખને લખેલા પત્રમાં નામનો ઉલ્લેખ કર્યા વગર જવાહર ચાવડા પર નિશાન સાધ્યું હતું। રાજકોટ મનપાની ચૂંટણી પહેલા સ્થાનિકોમાં રોષ છે। વોર્ડ નંબર 1માં ચૂંટણીના બહિષ્કારની ચીમકી આપી પ્રાથમિક સુવિધાના અભાવથી શાસ્ત્રીનગરના લોકોમાં રોષ છે। પ્રાથમિક સુવિધા ન મળે તો મતદાન ન કરવાની ચીમકી। સુરત ડિસ્ટ્રિક્ટ બેંકની ચૂંટણીનું પરિણામ જાહેર થયું છે। ભાજપના પ્રેરિત ઉમેદવારની જીત થઈ છે। બારડોલીના સાંસદ પ્રભુ વસાવાની હાર થઈ। માંડવી બેઠક પરથી સાંસદ પ્રભુ વસાવાની હાર થઈ। વ્યારા દુર્વણ બેઠક પર કોંગ્રેસના ધારાસભ્ય પુરાજી ગામિતની જીત થઈ છે। ડિસ્ટ્રિક્ટ બેંકની 5 બેઠકો બિનહરીફ પણ થઈ છે। વર્ષે 9100 કરોડ રૂપિયાનો વહીવટ કરે છે ડિસ્ટ્રિક્ટ બેંક। અહમદ પટેલના પુત્ર રાજકારણમાં નહીં આવે ટ્વીટ કરીને ફૈઝલ પટેલે નિર્ણય જાહેર કર્યો છે। સક્રિય રાજકારણમાં ન જોડાવાનો ફૈઝલ પટેલનો નિર્ણય છે। કહ્યું કે હું સામાજિક કાર્યો પર ધ્યાન રાખીશ। અહમદ પટેલના નિધન બાદ પુત્ર ફૈઝલ પટેલ રાજકારણમાં આવશે તેવી ચર્ચાઓ હતી। ટ્વીટ કરીને તેમાં ચર્ચાઓ પણ પૂર્ણવિરામ મુકાયું છે। સુરતના રામપુરા વિસ્તારમાં કેમિકલનો વેપારી લૂંટાયો છે। અંદાજે 25 લાખ રૂપિયાની લૂંટથી ચકચાર મચી ગઈ છે। છરીથી હુમલો કરી લૂંટ ચલાવી આરોપી ફરાર।